ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી જેતપુર સ્વામિનારાયણ સંસ્થા દ્વારા યોજાયેલ અમૃત મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા જેતપુર ખાતે પધારી હજારો હિન્દુ ભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયના કરતા હરતા સૌને આ મહોત્સવની શુભકામના પાઠવી દરેક હિન્દુઓએ આવા કાર્યમાં ફરજિયાત હાજરી આપી હિન્દુ હોવાની ફરજ નિભાવવાની હાકલ પાડી હતી. ઋષિ આપનું હૃદય તો નવનીત માખણ જેવું કોમળ હોવું જોઈએ, માટે હે દયાળુ કઈક દયા કરો. આમ જયારે ધર્મ બોલ્યા ત્યારે દુર્વાસા સુરસી કાઢા પડ્યા. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ મહામંત્રી સત્સંગમાં રાખવા જેવો હોય તો ભગવાનના સંતો આચાર્યશ્રીઓ અને ભગવાનના પરમ ભાગવત મહાનુભાવોનો સ્નેહાર્ચન કરી રહ્યા છે ત્યારે હજારો સંતો આપને સ્નેહાર્ચન કાર્યક્રમને બિરદાવીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્યપાદ સદ્ગુરુ વર્ય શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી સ્વયં પોતે સંપ્રદાયના મૂળધન્ય અને વિરલ વ્યક્તિત્વ હોવા છતાં પણ આજ સંત સ્વામીનું પણ વિશિષ્ટ રીતે સન્માન કરી રહ્યા છે ત્યારે તાળીઓના નાદથી આપણે આ ઉત્સવની અંદર આવ્યો હતો. આ ધાર્મિક ઉત્સવ છે એટલે રોટલી કાઢવાની, ગાયનું દૂધ મળે ત્યાં સુધી વાપરવાનું અને ગૌમૂત્ર છાણના ઉત્પાદનો સાબુ સેમ્પલ નો ઉપયોગ કરી પ્રત્યેક વ્યક્તિ ગૌ સેવા કરે અને ગૌ રક્ષા કરે એમ આગ્રહ કરે. મારો કઈ નહીં, મને હિન્દુ માટે કશું જ કોઈ ફરિયાદ નથી, કહેવાનું નથી. કોઈ પણ પક્ષમાં હોય, જે હિન્દુ છે એ મારો છે અને જે હિન્દુ નથી એ મારો નથી. હું તો એવું કહીશ કે આ દેશના કરોડો હિન્દુઓના છોકરાને શિક્ષણ આપવાની, એને દવાઓ આપવાની અને નોકરી આપવાની અને અયોધ્યામાં રામ મંદિર બનવાની અને એક પણ ગાય ન કપાય એ વ્યવસ્થા દેશમાં થવી જોઈએ. કોંગ્રેસ ભાજપ બે પક્ષો હિન્દુઓ માટે આ વ્યવસ્થા કરે એવી મારી બે પક્ષો પાસે માગણી છે.